સાથે હું છું અંકુર. સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્યસભા ચૂંટણીનો મામલો સામે આવી રહ્યો છે. મતદાન થવાની સ્થિતિએ કોંગ્રેસના તમામ ધારાસભ્યો મતદાન કરશે. સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના 3 ધારાસભ્યો પણ મતદાન કરી શકશે. તો સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યો મુદ્દે આજે ચર્ચા પણ થશે. અધ્યક્ષની પૂર્વ મંજૂરીથી મતદાન થશે. સસ્પેન્ડ થવાથી ધારાસભ્યના મતદાનના હકને કોઈ અસર પહોંચતી નથી. અધ્યક્ષની પૂર્વ મંજૂરીથી મતદાન કરી શકશે. રાજ્યસભા ચૂંટણીનો મામલો 23 માર્ચે રાજ્યસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. મતદાન થવાની સ્થિતિએ કોંગ્રેસના તમામ ધારાસભ્યો મતદાન કરશે. તો સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના 3 ધારાસભ્યો મતદાન કરી શકશે. તો આ મુદ્દે સંવાદદાતા નરેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે. જી નરેન્દ્ર, રાજ્યસભાનું ઇલેક્શન આવી રહ્યું છે. 23 માર્ચે રાજ્યસભાનું ઇલેક્શન છે ત્યારે જે રીતે ગઈકાલે પરિસ્થિતિ સર્જાઈ હતી, 3 ધારાસભ્યોને કોંગ્રેસના સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તે પણ આ રાજ્યસભાના ઇલેક્શનમાં મત આપી શકશે? જે સમગ્ર બાબત બની છે ગઈકાલે, ત્યારબાદ અનેક બાબતો વહેતી થઈ હતી કે જે સસ્પેન્ડ થયેલા ધારાસભ્યો છે તેઓ આગામી સમયમાં, એટલે કે શક્યતા એ દર્શાવવામાં આવી રહી છે, જો મતદાનની સ્થિતિ ઉભી થશે તો એ મતદાનની સ્થિતિએ કોંગ્રેસના ધારાસભ્યો, જે સસ્પેન્ડ થયેલા 3 ધારાસભ્યો છે, તે મતદાન કરી શકશે કે કેમ. પરંતુ જે માહિતી મળી રહી છે તે મુજબ એ તમામ ધારાસભ્યો જે અધ્યક્ષની પૂર્વ મંજૂરી બાદ મતદાન કરવા માટે આવી શકશે એ પ્રકારની સ્થિતિ છે. કારણ કે ગઈકાલથી જ એ પ્રકારના અહેવાલ વહેતા થયા હતા કે જે 3 ધારાસભ્યો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની પાછળની જે રાજનીતિ છે ભારતીય જનતા પાર્ટીની, એ હોઈ શકે છે કે રાજ્યસભાની ચૂંટણીમાં તેઓ રાજકીય લાભ મેળવી શકે. પરંતુ જે માહિતી મળી રહી છે તે મુજબ જે ધારાસભ્યોને મતદાનનો અબાધિત અધિકાર મળતો હોય છે અને એ મતદાનનો અધિકાર એમનાથી કોઈ પણ પ્રકારે છીનવી શકાતો નથી, અને એ પરિસ્થિતિએ એ તમામ ધારાસભ્યો જો મતદાનની પરિસ્થિતિ ઉભી થશે તો 23મી તારીખે જયારે મતદાન હશે ત્યારે પૂર્વ મંજૂરીથી અધ્યક્ષની તેઓ મતદાન કરવા માટે ઉપસ્થિત રહેશે. પરંતુ આ એક પરિસ્થિતિની વાત છે. પરંતુ જે માહિતી મળી રહી છે તે મુજબ આજે જે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, અને જો ફોર્મ પરત ખેંચવામાં નહીં આવે તો જ મતદાનની પરિસ્થિતિ ઉભી થશે, અને મતદાનની પરિસ્થિતિએ હાલની જે ગણતરી માંડવામાં આવે તો એક ઉમેદવારને જીતાડવા માટે 37 એકડાના મતની જરૂરત હોય છે રાજ્યસભાની અંદર, અને એ પૂરતું સભ્ય સંખ્યા બળ કોંગ્રેસ પાસે હોવાનું જણાઈ રહ્યું છે. કારણ કે 78 ખુદ એમના ધારાસભ્ય, એ પૈકી જો 3 ઓછા કરવામાં આવે તો 75 જેટલા ધારાસભ્યો રહેશે, અને 37 કરતા કુલ 74 જેટલો થાય છે. એટલે એ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસ એમના જે 2 કેન્ડિડેટ છે એમને જીતાડવા માટે સક્ષમ દર્શાવી રહી છે. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસની જે જો વાત કરવામાં આવે તો કોંગ્રેસની શક્યતાઓ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ એમના તમામ ધારાસભ્યો વિનની પરિસ્થિતિ, જે સાંસદ બનવા માટે જે રાજ્યસભાના કેન્ડિડેટ છે એ વિનની પરિસ્થિતિમાં હોવાથી શક્યતા એ દર્શાવાઈ રહી છે, જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ જે પીકે વાલેરાનું અપક્ષમાંથી ફોર્મ ભરવામાં આવ્યું છે કોંગ્રેસના ટેકાથી, તો એ જે ઉમેદવારી પત્ર છે એ પરત ખેંચવામાં આવે તેવી પૂરી શક્યતા છે, અને જો કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્રક પાછું ખેંચવામાં આવે તો એ પરિસ્થિતિએ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એમને જે 3જા ઉમેદવાર કિરીટસિંહ રાણાનું ફોર્મ ભરવામાં આવ્યું છે એ પણ પરત ખેંચાઈ શકે તેવી પૂરી શક્યતાઓ દર્શાવી રહી છે. 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો સમય છે આજે, તો જયારે 3 વાગશે ત્યારે સંપૂર્ણ સ્થિતિ ક્લિયર થઈ જશે. પરંતુ એક બાબત ચોક્કસ છે કે જે સસ્પેન્ડ થયેલા ધારાસભ્યો છે એ પણ જો મતદાનની પરિસ્થિતિ ઉભી થશે તો તેઓ મતદાન કરી શકશે. જી જી નરેન્દ્ર, ખાસ કરીને વાત કરવામાં આવે 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો આ સસ્પેન્ડ થયેલા ધારાસભ્યોના મતના અધિકાર ઉપર કોઈ અસર ના પડી શકે? જી, જે મતદાર યાદી તૈયાર કરવામાં આવતી હોય છે એની અંદર એમને જે ધારાસભ્યો હોય છે એમને મતદાનનો એક અબાધિત અધિકાર આપવામાં આવતો હોય છે, અને જ્યાં મતદાનની યાદીમાં તેમનું નામ હોય છે તો એવી પરિસ્થિતિએ તેમને મતદાન કરવા માટે કોઈ પણ રોકી શકતું નથી. જરૂરથી જે પ્રકારનું એમને સસ્પેન્ડ કરવામાં આવે છે એની અંદર 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે,
ગૃહમાં તેઓ પ્રવેશ ના કરી શકે, જે સમગ્ર વિધાનસભા પરિસર છે એની અંદર પણ જો એમને પ્રવેશ કરવો હશે તો એના માટે પણ અધ્યક્ષની પૂર્વ મંજૂરી જોઈતી હોય છે. એ પરિસ્થિતિ એ બાબત જરૂરથી સામે આવી હતી કે રાજ્યસભામાં તેઓ મતદાન ના કરી શકે તેવી પૂરી શક્યતા છે, પરંતુ જે અત્યારે માહિતી મળી રહી છે, જે કાયદાના નિષ્ણાતો અને જાણકારો છે એમની સાથે વાતચીત થઈ હતી અને એમને પણ જણાવ્યું છે, તેમજ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે વાતચીત થઈ હતી, એમને પણ જણાવ્યું છે કે જે ધારાસભ્યને મતદાનનો અબાધિત અધિકાર આપવામાં આવ્યો છે એ અધિકાર એમનાથી કોઈ પણ છીનવી શકતું નથી. આ પરિસ્થિતિએ જો મતદાનની સ્થિતિ ઉભી થશે તો તેઓ પૂર્વ મંજૂરીથી મતદાન કરવા માટે આવી શકશે અને તેઓ મત પણ આપી શકશે. જી જી નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.